ભેસાણ તાલુકાના માંડવા, રાણપુર, છોડવડી, નવા વાઘણિયા ગામે હજારો વીઘા પડતર જગ્યામાં દબાણ કરવા મામલે માલધારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કબજો કરનાર લોકો પાસે ગૌચરની જમીન ખાલી કરવા અંગે માલધારીઓએ રજૂઆત કરી હતી, જે બાબતે બહોળી સંખ્યામાં માલધારીઓ તાલુકા પંચાયત પહોંચ્યા હતા. તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ વિજય ભરવાડ. આજ અમે તાલુકા પંચાયતે ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, ગૌચરની જમીનનું દબાણ દૂર કરવા બાબતમાં. એ બાબતમાં સાહેબ અત્યારે અમારે ચર્ચા કરવામાં આવી છે. સાહેબ દ્વારા અમને એવી ખાતરી આપવામાં આવી છે કે જે લોકોને સાત બાર છે જ નહીં અને દબાણ કરેલું છે, એનું અમે મહિના દિવસની અંદર દબાણ દૂર કરી દઈશું. અને જે લોકો 10 વીઘા જમીન છે ને સાઈડમાં 5 વીઘા વાળેલી છે, એવા લોકો ઉપર કાર્યવાહી અમે આ નોટિસ દ્વારા કરવામાં આવશે. એનું દબાણ રજીસ્ટર ઉપર કરશું. એ બાબતમાં અમે આજે સાહેબને રજૂઆત હતી. ઉપવાસ આંદોલન હતું, એ આજે અમે સમાપ્ત કર્યું છે સાહેબની બાહેંધરી આપવાથી. અને જો આ મહિના દિવસી કાર્યવાહી નહીં કરવામાં આવે તો 42 ગામના માલધારી લઈ માલધોરને સાથે રાખીને ઉપવાસ આંદોલન ફરીથી અમે કરશું. વિશેષમાં જ્યારે ગૌચર દબાણ દૂર કરવા તમે આજે જે આંદોલન કર્યું હતું તે નિમિત્તે ક્યાં ક્યાં ગામના આ બાબતનો ચર્ચા વિચારણા કરવામાં આવી હતી? એમાં માંડવા ગામ છે, રાણપુર ગામ છે, છોડવડી ને નવા વાઘણિયા ગામ છે. આ 4 ગામમાં માલધારી લોકોને બહુ તકલીફ છે. ત્યાં ગૌચરની જમીન રહી જ નથી, જેથી આ લોકો અત્યારે તરિયાણ ક્યાંય રહ્યું જ નથી. તો આ લોકોને આ ગૌચરની જમીન તાત્કાલિક ખાલી કરવા હાટુથી આજે અમે ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા. એ બાબતમાં સાહેબ દ્વારા અમને એવી બાહેંધરી આપવામાં આવી છે કે આવા લોકો ઉપર વહેલામાં વહેલી તકે અમે કાર્યવાહી કરશું. એ બાબતમાં અમે સાહેબને 1 મહિનાની મુદત આપેલી છે.